नमस्कार मित्रों, भौतिक विज्ञान प्रकरण नंबर 4 समतल में गति प्रकरण की अंदर छेल्ला टॉपिक पर आपणे हता। छेल्ला टॉपिक में नियमित वर्तुळमय गति कोने कहेवाय, नियमित वर्तुळमय गति में कया कया टर्म आवे छे ए आपणे जोयुं, ए बधुं समझ्या। ओके, थोड़ो फ्लैशबैक जरा जोई लईए કે નિયમિત વર્તુળમય ગતિમાં શું થાય છે, કઈ કઈ ટર્મ આવે છે તે બરાબર છે। ત્રિજ્યાવર્તી, કેન્દ્રગામી, કોણીય, આવર્તકાળ, આવૃત્તિ, ઘણા બધા શબ્દો તમારે યાદ રાખવા પડશે। આ બધા શબ્દો આપણે જોઈ ગયા, બધા શબ્દો સમજી ગયા, બરાબર છે। તો હવે આપણે નવું જોઈએ છે, ઇક્વેશન્સ મેળવવાના છે આપણે। પણ હું એવી આશા રાખું છું કે તમે લોકોએ આ ફરી પાછો મારો વિડીયો જોયો હશે, વિડીયો જોયા પછી એની ટર્મ સમજ્યા હશો। તો હવે હું એવી ધારણા કરી લઉં છું કે ધારો કે, કારણ કે ફિઝિક્સ જો અને તોની વચ્ચે આવે, ધારો કે થી શરૂઆત થાય, બરાબર છે, કે ધારો કે તમને બધું આગળના વિડીયોનું ખબર પડી ગયું છે, તો હવે આગળ વધીએ। ઓકે, એ મારો વિશ્વાસ છે કે મારો ભ્રમ છે એ તો તમને જ ખબર કે કઈ રીતે કર્યું હશે તમે। ચાલો, નો પ્રોબ્લેમ, આપણે આગળ વધીએ બેટા। ચાલો, સમીકરણ જોવાની શરૂઆત કરતા હતા, એક સમીકરણ મેં તમને કહ્યું હતું, એ સમીકરણ હતું કેન્દ્રગામી પ્રવેગ એસી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન આ ઇક્વેશન્સ તમારી પાસે છે। હવે બીજું સાથે એ પણ જોયું હતું કે કોણીય ઝડપ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ થીટા અપોન ટી, બરાબર છે। તો એક ઇક્વેશન આપણે આ પણ જોયું હતું, હવે આપણે શું કર્યું છે કે થોડા ઇક્વેશન્સ મેળવવા છે। ઓકે, આમાં થોડું બીજું યાદ રાખજો। ઓકે, કોણીય પ્રવેગ અથવા કેન્દ્રગામી પ્રવેગ, કોણીય ઝડપ, અને હવે લખીએ છે કોણીય વેગ વી, થોડુંક અલગથી લખ્યું કોણીય વેગ વી, એનું ઇક્વેશન વેગ વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા, બરાબર, ડબલ્યુ નથી ઓમેગા છે, યાદ રાખવાનું છે। આર ડબલ્યુ આર ડબલ્યુ આર ડબલ્યુ એવું નહીં કરતા, આર ઓમેગા। ઓકે, તો વી બરાબર આર ઓમેગા, આ ત્રણ એક કોમન ઇક્વેશન છે આપણી માટે, પણ આ ક્યાંથી આવ્યું બહુ વિચારો નહીં અત્યારે, બરાબર છે, એની સાથે લેવા દેવા પણ નથી આપણે, કારણ કે ઇક્વેશનમાં એક્ઝામ્પલ જ્યારે લખશું ને ત્યારે લખવાનું છે કોણીય વેગ બરાબર આર ઓમેગા, એ ક્યાંથી આવ્યો કે ડિફાઈન એમાં નથી કરવાનો પડે, એની સાબિતીની જરૂર પણ નથી, કારણ કે એની સાબિતી જોવા જશો તો બીજા બે કન્ફ્યુઝન ઊભા થશે, મૂકો યાર એને, બરાબર છે। ચાલો, તો વી બરાબર આર ઓમેગા આ ઇક્વેશન આપણી પાસે છે। હવે શું કરીએ આપણે, હવે આ વી બરાબર આર ઓમેગા આ જગ્યા પર મૂકી દઉં, ક્લિયર છે। તો જો વી એટલે આર ઓમેગા, તો લખું આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અપોન આર, તો શું થશે, એક આર કેન્સલ થઈ, નવું સમીકરણ મળ્યું આર ઓમેગા સ્ક્વેર। ચલો, કેન્દ્રગામી પ્રવેગનું નવું સમીકરણ આર ઓમેગા સ્ક્વેર બોલો અથવા ઓમેગા સ્ક્વેર આર બોલો, કંઈ ફરક પડતો નથી। તો હવે પાછું તમારી માટે નવું સમીકરણ ઊભું થઈ ગયું, તો તમારે એક્ઝામ્પલ કરો ને, તમારે ડેટા જોવાના કે મને ત્રિજ્યા આપી છે, કે ભાઈ કોણીય અંતર કોણીય ઝડપ આપી છે, કે ખાલી વેગ આપી અને ત્રિજ્યા આપી છે, શું આપ્યું છે, જે વસ્તુ આપ્યું હોય એ પ્રમાણેનું ઇક્વેશન તમારે યુઝ કરી લેવાનું, બરાબર છે, ખબર પડી કે નહીં તમને। હવે શું, કે કોઈ પદાર્થ આ રીતે વર્તુળમય ગતિ કરે છે, બરાબર છે, ગતિની શરૂઆત આ જગ્યાએથી કરે છે, અહીંથી ગતિ કરતો કરતો આવે છે, આ એક આખું ચક્ર પૂરું કરે છે, આખું એક ચક્ર પૂરું કરે છે। ઓકે, તો એ કુલ અંતર કેટલું કહેવાય, પહેલાં એ જ વિચારવું છે આપણે, બરાબર, તમારે તેમ એવું છે કે આવતકાળ કહીશ ક્યાં તો આવૃત્તિ કહીશ, બરાબર, એટલે ઘણા બધા વિચાર કરે આવતકાળ આવતકાળ આવતકાળ, બરાબર, એ ખરેખર અહીંથી ગતિની શરૂઆત કરે અને અહીં સુધી આવે છે,
तो ये अंतर कितनू कहवाय तो के वर्तुळ नु परिघ शू छे 2 पाई r तो अंतर कितनू थई गयो 2 पाई r जेटलू अंतर थई गयो बराबर छे आज आखू अहींथी गति ने शुरुआत करे छे एने के शू 2 पाई r बराबर छे एक चक्र नु अंतर थयो 2 पाई r अंतर समय टी तो वेग के તમે કહો ને ઇક્વેશન નું શું છે કે રીતે આવશે તે વેગ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય તો અંતર કેટલું થયું તો કે 2 પાઈ r સમય કેટલો તો કે t જો વેગ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ r / t હવે t માટે કે નવું ડિફાઈન કર્યા એક ચક્ર પૂરું કરવું હોય एक चक्र पूरु करवा माटे जे समय लागे एना आपणे शुं कहीए छे टी आवर्तकाळ कहीए छे पण एक सेकंडमां घणा बधा चक्र पूरा करे एना आपणे शुं कहीए छे आवृत्ति एफ कहीए छे तो एनो मतलब जो टी अने एफ एकबीजाथी उल्टा छे पर एक चक्र पूरु करवा माटे लागतो समय બરાબર છે અને 1 સેકન્ડમાં પૂરા થતા ચક્ર બંને ઉલટું થઈ ગયું એટલા માટે આ જે t અને f છે આવૃત્તિ આ બંને એકબીજાના ઓપોઝિટ છે એટલે શું ઇક્વેશન લખાય આવૃત્તિ f બરાબર 1/t અથવા t બરાબર 1/f આ રીતે લખી શકાય સમજાય છે તમને બધાને આવૃત્તિ f બરાબર 1/t લખો અથવા t બરાબર 1/f લખો કોઈ ફરક પડતો નથી ઓકે ચલો ફરક આપણે ઇક્વેશનમાં પડશે ઇક્વેશનમાં શું છે 2 pi r / t તો 1/t થઈ ગયો અહીંયા એ શું થઈ ગયું 1/t અને આપણને ખબર છે કે 1/t એટલે શું f બરાબર છે તો ઇક્વેશન થયું 2 pi f into r બરાબર છે 2 pi f into r અને હવે ફરી પાછું આ સમીકરણને આની સાથે સરખાવો આ બંને સમીકરણને એકબીજાની સાથે સરખાવો સરખાવી તો જુઓ અહીંયા r છે એટલે કે હા r છે અહીં ઓમેગા છે તો અહીંયા શું છે 2 પાઈ f છે એનો મતલબ ઓમેગા બરાબર 2 પાઈ f અથવા બીજી ભાષામાં 2 પાઈ / t આ રીતે થશે બરાબર છે ઓમેગા ની ઇક્વેશન જો તમે ઓમેગા આપણે મળ્યા છે v બરાબર r ઓમેગા આ સમીકરણ હતું એની સાથે આપણે આ સમીકરણ v બરાબર 2 પાઈ r / t 1/t એટલે f 2 પાઈ f into r આની સાથે સમીકરણને સરખામણી કરી આપણે તો આપણને શું મળ્યું ઓમેગા બરાબર 2 પાઈ f એટલે f એટલે 1/t થઈ તો 2 પાઈ / t તો એ ભાઈ ઓમેગા ના પણ આપણને બે ઇક્વેશન મળ્યા બરાબર છે ઓમેગા ના પણ બે ઇક્વેશન 2 પાઈ f અને 2 પાઈ / t ક્લિયર થઈ ગયું તમને આ હજુ કોઈ કન્ફ્યુઝન છે નથી ફરી પાછા ઇક્વેશન છે જરા જોતા રહેજો હા ક્યાંથી ક્યાં ઇક્વેશન આવે છે તે ઓકે અહીંથી આપણે અલગ કર્યું છે આ હજુ કંઈક નવું કરી ચાલે બહુ અઘરું નથી બહુ ઇઝી છે કે ટેન્શન નહીં લેવાનું કે સર તમે મોટું મોટું કરવા માટે કેમનું થશે ઇઝી છે પ્રેક્ટિસ કરતા જશો જોતા જશો આ બધું કંઈ નવું નથી આપણું ચાલો હવે થોડુંક એક નવું ઇક્વેશન સાબિત કર્યા સમજો કે મારી પાસે ઇક્વેશન છે v બરાબર r ઓમેગા ઓકે આ છે v બરાબર r ઓમેગા ઓકે
પ્રવેગનું ઇક્વેશન થશે આર ઓમેગા સ્ક્વેર, બરાબર છે? પ્રવેગનું ઇક્વેશન શું છે? આર ઓમેગા સ્ક્વેર. એક કામ કરીએ, આ પ્રવેગ છે AC is equal to R omega square. એની અંદર ઓમેગા ની કિંમત મૂકી દઉં, શું કરું છું? ઓમેગા ની કિંમત ત્યાં મૂકી દઉં તો શું થશે? જો AC બરાબર R અહીં થશે 2 pi f નો સ્ક્વેર, એટલે શું થશે? ઇક્વેશન 4 pi સ્ક્વેર f સ્ક્વેર ઇન્ટુ r. પ્રવેગનું નવું ઇક્વેશન્સ મળ્યું આવૃત્તિના સંદર્ભમાં, બરાબર છે? બોર્ડ પર દેખાય છે, જરા જોઈ લો. ઓકે, કમ્પ્લીટ આવે છે. ચાલો, તો આવૃત્તિના સંદર્ભમાં એક નવું ઇક્વેશન મળ્યું એસી બરાબર. ફરી પાછું એસી એટલે એસી એસી એસી, આ એસી નથી, કેન્દ્રગામી પ્રવેગ છે, બરાબર છે? તો કેન્દ્રગામી પ્રવેગ બરાબર 4 પાઈ સ્ક્વેર એફ સ્ક્વેર ઇન્ટુ આર. હજુ કંઈક સ્વરૂપમાં લખવું છે મારે, બરાબર છે? તો એફ ની જગ્યાએ વન અપોન ટી કરી દઉં તો શું થશે? ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ સ્ક્વેર આર upon t square. જો કેટલા ઇક્વેશન થઈ ગયા આપણી પાસે, કેટલા બધા ઇક્વેશન થઈ ગયા, બરાબર છે? બધા એકબીજા પરથી પેલું ઇક્વેશન, આના પરથી પેલું ઇક્વેશન, આના પરથી પેલું ઇક્વેશન, અલગ અલગ ઇક્વેશન આપણને મળ્યા. જોઈ લો બધા ઇક્વેશન, એક વખત સ્ક્રીનશોટ લો, સ્ક્રીનશોટ પણ લઈ લો, સાઈડ પર લઈ જાઓ છો. બોલો, આ બધા ઇક્વેશન્સમાં ખબર પડી કે ના પડી? બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, બહુ ટેન્શન લેવાની જરૂર નથી, બહુ માથાકૂટ કરવાની જરૂર નથી, ઇઝીલી બધું આપી જશે. ક્લિયર છે? તો આ બધા ઇક્વેશન્સ થઈ ગયા. તો ફરી પાછું નિયમિત વર્તુળમય ગતિ આને ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે. નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવાય, કઈ રીતે થાય છે, તે થોડી ટર્મ ફરી પાછું રિવાઇઝ કરી લો બધી, બરાબર છે? પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય, જગ્યા નથી હવે, પૂછી નાખું છું. પદાર્થ વર્તુળમય ગતિ કરે છે, એના પર જે બળ લાગે છે કેન્દ્રગામી બળ કહેવાય, જે પ્રવેગ લાગે છે કેન્દ્રગામી પ્રવેગ કહેવાય, અથવા કોણીય પ્રવેગ કહેવાય. આ અલગ અલગ ટર્મ. ઓકે, બીજી એક વસ્તુ આમાં જરા જોઈએ, તમારે ટેક્સ્ટબુકમાં નથી આપ્યું પણ આપણે જોઈએ, બરાબર છે? ચાલો, કેન્દ્રગામી બળ વિશે વાત કરીએ. કેન્દ્રગામી બળ છે એનું સમીકરણ શું થાય? કારણ કે અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમીકરણ બળ માટે જોઈએ તો બળ એફ ઇઝ ઇક્વલ ટુ માં એમ ઇ, આ જ ઇક્વેશન જોયું છે ને? પછી કયા પ્રકારનું બળ છે? ગુરુત્વાકર્ષણ બળ છે તો એનું સૂત્ર અલગ, બે વિદ્યુત ભારો ઉપર બળ લાગે છે તો તે અલગ, બધા માટે અલગ અલગ બળ થાય, ઇક્વેશન્સ અલગ થાય. કોમન ઇક્વેશન બળ એફ ઇઝ ઇક્વલ ટુ માં, આ ઇક્વેશન આપણું કોમન ઇક્વેશન છે, બરાબર છે? તો હવે જો બળ એફ ઇઝ ઇક્વલ ટુ માં થતું હોય તો કેન્દ્રગામી બળ બરાબર શું થાય? તમને ટેક્સ્ટબુકમાં આ ટોપિક ઉપર ડિસ્કસ કર્યું નથી, આનું કંઈ ઇક્વેશન્સ પણ નથી આપ્યું, કંઈ જ નથી કર્યું, પણ આને રિલેટેડ એક્ઝામ્પલ હોય છે, બરાબર છે? તમારા આ જ ચેપ્ટરમાં આપણે એક્ઝામ્પલ કરશું ને ત્યારે કેન્દ્રગામી બળ આવશે, તે વખતે તમને કહેશે હા કેન્દ્રગામી બળ આવે છે. ચાલો, એની માટે ઇક્વેશન જોઈએ. તો કેન્દ્રગામી બળ એમને કહીશું આપણે એફ સી, બરાબર, સેન્ટ્રીપેટલ. તો એફ સી, ઓકે, કોમન ઇક્વેશન શું છે? માં
લખી દઈએ એમ એ અહીંયા કેન્દ્રગામી મૂકશું પાછું સિમ્પલ એમ એ નહીં મૂકવાનો પણ કેન્દ્રગામી છે તો અહીં કેન્દ્રગામી જ મૂકશું આપણે એસીનું ઇક્વેશન મને ખબર છે અલગ અલગ ઇક્વેશન મેં ટ્રાય કરી આપણે તો જો પહેલું આ એમ તો ખરું જ એસી એટલે શું હતું તો કે વી સ્ક્વેર અપોન આર તો એક નવું ઇક્વેશન ફરી પાછું આપણને મળ્યું કેન્દ્રગામી બળ એમ ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્ક્વેર અપોન આર જ્યારે પણ કેન્દ્રગામી બળ પૂછાય ત્યારે તમારે યાદ રાખવાનું કે એમ વી સ્ક્વેર અપોન આર સમીકરણ આવે છે ઓકે હવે થોડુંક ઇમ્પોર્ટન્ટ વાત કરવા જાઉં છું સમજો પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય ત્યારે એ પદાર્થ પર ખબર નહીં જેટલા પણ બળ લાગતા હોય તેટલા બરાબર છે એ બધાને બેલેન્સ કોણ કરે કેન્દ્રગામી બળ દરેકે દરેક બળને બેલેન્સ કરશે કેન્દ્રગામી બળ બરાબર છે આમ જશે આમ જશે આમ ફરશે પણ કેન્દ્ર તરફ જકડી રાખશે છોડશે નહીં એ બળ કેવું લાગે છે કેન્દ્ર તરફ જકડી રાખશે પણ એવું નથી કેન્દ્ર તરફ જકડી રાખ્યું એનો મતલબ એવો નથી કે કેન્દ્ર તરફ ખેંચી રાખે બરાબર છે કેન્દ્ર તરફ ખેંચે ને ચોટી ગયા સમજે ને મેગ્નેટને એ મૂકો ખીલીને આમાં ગોળ ગોળ કરો આમાં પરવાનું એકદમ નજીક ફટ દે ચોટી જાય એવું નથી કરવાનું એને ડિસ્ટન્સ મેન્ટેન એની ત્રિજ્યા જેટલી છે ત્રિજ્યા જેટલું ડિસ્ટન્સ મેન્ટેન કરશે એટલા માટે આર આપ્યું છે બળ લાગે છે પણ ત્રિજ્યા જેટલું અંતર રાખીએ બરાબર છે કેવું એક્ઝામ્પલ તમને એક્ઝામ્પલ આપું પૃથ્વી છે ફરી પાછું આપણું એક્ઝામ્પલ સૂર્ય ને પૃથ્વી સૂર્યની આસપાસ પૃથ્વી વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે પૃથ્વી પોતાની કક્ષાને છોડતી નથી એનું કારણ સૂર્યનું ગુરુત્વાકર્ષણ સેમ રીતે ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે પણ એ પરિભ્રમણનો માર્ગ છોડતો નથી કેમ પૃથ્વી તરફનું ગુરુત્વાકર્ષણ બળ ભાઈ ગુરુત્વાકર્ષણ બળ આકર્ષી પ્રકારનું છે આકર્ષી પ્રકારનું છે પહેલા ચેપ્ટરમાં જ શીખી ગયા આકર્ષી પ્રકારનું છે પણ એવું નથી કે અહીંથી આમ ગયા ગયા સીધા નથી આમ ભેગા થઈ ગયા આ ગુરુત્વાકર્ષણ બળ થઈ બરાબર છે ગુરુત્વાકર્ષણ બળ એને પકડી લીધું અમુક ડિસ્ટન્સથી અમુક ત્રિજ્યાથી એને પકડી રાખે છે ગોળ ગોળ કર્યું છે એટલા માટે એને ગુરુત્વાકર્ષણ બળ નહીં કેન્દ્રગામી બળ કહેવાય કયું બળ કહીશું આપણે કેન્દ્રગામી બળ તો કેન્દ્રગામી બળ અને ગુરુત્વાકર્ષણ બળ ઇક્વલ થયા બંને એકબીજાને બેલેન્સ કરે છે શું કરે છે એકબીજાને બેલેન્સ સંતુલિત કરે છે ગુરુત્વાકર્ષણ બળ અને કેન્દ્રગામી બળ બધી વસ્તુ એક જ છે નામ અલગ અલગ છે રિસ્તા અહીં સોચ નહીં એટલું યાદ રાખજો બરાબર છે નામ અલગ અલગ છે દેટ મીન્સ કે ગુરુત્વાકર્ષણ બળને જો બેલેન્સ કરતું બળ હોય તો કેન્દ્રગામી બળ હવે થોડોક ડિફરન્સ સમજો ડિફરન્સ ગુરુત્વાકર્ષણ બળ તો બધી જગ્યાએ છે ઓકે અત્યારે મારી પાસે સમજો કે એક ચોક છે હું એને છોડી દઉં તો ઉપર જશે નહીં જશે ક્યાં જશે આમ જશે ના નહીં જશે ક્યાં નીચે જશે કેમ નીચે તરફ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એને ખેંચે છે ગુરુત્વાકર્ષણ બળ આકર્ષી પ્રકારનું છે બરાબર છે એને જકડાવી રાખે છે તરત પણ કેન્દ્રગામી બળ શું કરે છે એ પણ આકર્ષી પ્રકારનું છે પણ એમ જકડી લેતું નથી બરાબર ઇટ મેન્ટેન અ ડિસ્ટન્સ આ ત્રિજ્યા જેટલું ડિસ્ટન્સ મેન્ટેન કરે છે આનાથી વધારે નહીં છે ને ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એવું ક્યારે થયું કે ઇલેક્ટ્રોન આવ્યું સુધી ન્યુક્લિયસમાં ચોંટી ગયો નથી થયું બરાબર ન્યુક્લિયસમાં પ્રોટોન છે આજુબાજુ ઇલેક્ટ્રોન ફરે છે બંને વચ્ચે આકર્ષણ બળ લાગવું જોઈએ આકર્ષણ બળને લીધે ઇલેક્ટ્રોન પ્રોટોન પાસે આવી જવો જોઈએ છતાં પણ નથી આવતો એની કક્ષામાં ભ્રમણ કર્યા જ કરે છે એનું કારણ કેન્દ્રગામી બળ છે બરાબર છે જે એનું ડિસ્ટન્સ મેન્ટેન રાખે છે
बराबर छे। जो बीजो बळ होत तो से तो चोटी जात, गुरुत्वाकर्षण चोटी गयो, विद्युत भार चोटी गयो, आ बधा बळ नथी लागता। एनी पर जे बळ छे केंद्रगामी बळ, गुरुत्वाकर्षण बळ ने जो कोई बळ बैलेंस करतु होय, संतुलित करतु होय तो ते छे केंद्रगामी बळ। बराबर छे। तो केंद्रगामी बळ नो इक्वेशन याद राखजो, mv² / r। बराबर छे, क्लियर થશે બધાને? ઓકે, બીજું ઇક્વેશન ઓમેગા સ્ક્વેર r નું એસી નું ઇક્વેશન બીજું શું હતું? ઓમેગા સ્ક્વેર ઇન્ટુ r। તો આ ઇક્વેશન્સ પણ છે, તમારે ધ્યાનમાં રાખવાનું છે। ઓકે, આ ઇક્વેશન્સ ક્યારે આવવાનું નથી, બરાબર છે? ક્યારે આવવાનું નથી, તમારે 100% કેસ ની અંદર, બરાબર છે, આજ ઇક્વેશન્સ યુઝ કરવાનું છે। mv² / r, સમજાય છે? ફરી પાછું એક વાર બોર્ડ પર જોઈ લો। ક્લિયર થઈ ગયું? ઓકે, તો એક નવો ટર્મ, નવી ટર્મ આપણે શીખ્યા, કેન્દ્રગામી બળ। બરાબર છે। તમે કોઈ કે દોરી સાથે પથ્થરને બાંધો છો અને પછી ગોળ ગોળ ફેરવો તો પથ્થર દોરીની ત્રિજ્યા જે છે એ દોરીને અનુલક્ષીને વર્તુળાકાર કક્ષામાં ગતિ કરશે। બરાબર, ક્યારે એવું થયું કે આમ ફેરવતા ફેરવતા પથ્થરો સીધો અંદર આવી ગયો? નહીં, તમે ઝડપ મેન્ટેન નહીં કરો, સ્પીડ ધીમી કરશો તો એ ફરશે કરો, પછી એ બંધ કરી દો તો પથ્થર નીચે પડશે, કેન્દ્ર સાથે ચોટી ન જ જવાનું। બરાબર છે। તો કેન્દ્રગામી બળ, ગુરુત્વાકર્ષણ બળ, આ બધા વચ્ચે આટલો ફરક છે, આટલો ડિફરન્સ છે। બરાબર છે, તો એ તફાવત ખાસ સમજો, એ તફાવત સમજશો તો જ્યારે પણ એક્ઝામ્પલ કરવા બેસો ને ત્યારે બંને બળને સરખામણી કરવાની થશે તો ઇઝીલી કરી શકશો। આ જ પાર્ટની અંદર, ભાગ એકની અંદર ગુરુત્વાકર્ષણ નામનું ચેપ્ટર છે, કદાચ પાર્ટ ટુમાં પણ હોઈ શકે। તો ગુરુત્વાકર્ષણ નામનું આખું ચેપ્ટર આપણે શીખવાના છે, એ ચેપ્ટરના 90% એક્ઝામ્પલમાં ગુરુત્વાકર્ષણ બળ ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળ આ લખવાના છીએ આપણે। બરાબર છે, શું લખવાના છે? ગુરુત્વાકર્ષણ બળ ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળ। આ ઇઝ ઇક્વલ ટુ નો મતલબ શું થયો કે સંતુલિત કરે છે, ગુરુત્વાકર્ષણને કેન્દ્રગામી બળ સંતુલિત કરે છે, એટલા માટે આપણે લખીએ ઇઝ ઇક્વલ ટુ। બરાબર છે, તો 90% એક્ઝામ્પલમાં આપણે આવું કરવાના છે। તો ગુરુત્વાકર્ષણ બળનું ચેપ્ટર જોઈશું ત્યારે વધારે ખ્યાલ આવશે તમને લોકોને, પણ આ કોન્સેપ્ટ અત્યારથી યાદ હશે તે વખતે ગૂંચવણો ઊભો નહીં થાય। ક્લિયર છે, સમજાઈ ગયું બધાને? ચાલો, તો સરસ મજાનો ટોપિક આજે આપણો પૂરો થયો। ચેપ્ટરનો લાસ્ટ ટોપિક હતો નિયમિત વર્તુળમય ગતિ। બરાબર છે, બહુ સરસ રીતે સમજ્યાશો, બધું જ ખબર પડી હશે, છતાં પણ નાના મોટા કન્ફ્યુઝન રહે છે। બરાબર છે, કોઈ એવો એક પાઠી વ્યક્તિ નથી કે એક વખત શીખવાડ્યું એટલે મોડે થઈ જાય, પણ શીખવાડ્યા પછી થોડુંક રિવિઝન કરવું પડે, રિવિઝન કરો તો માઇન્ડમાં એની અસર જોવા મળે। ભેંસ ખાધા પછી વાગોળે નહીં તો દૂધ ન બને, તો જો આપણે સમજ્યા પછી રિવિઝન નહીં કરીએ તો એ માર્ક્સમાં કન્વર્ટ નહીં થાય। બરાબર છે, આપણો ટાર્ગેટ માર્ક્સ છે, સમજણથી કરવું છે કમ્પ્લીટ બધી રીતે। તો આ બધું ધ્યાનમાં રાખશું આપણે, આ બંને લેક્ચર આજનો અને આની આગળનો જે કંઈ પણ લેક્ચર થયો છે એ લેક્ચરને ધ્યાનથી સાંભળીએ, ધ્યાનથી એનાલિસિસ કરીએ અને આપણી આજુબાજુમાં ક્યાં ક્યાં નિયમિત વર્તુળમય ગતિ થાય છે એને શોધવાનો પ્રયત્ન કરીએ। અચ્છા, આ ગતિ નિયમિત વર્તુળમય ગતિ, અચ્છા પેલી નિયમિત વર્તુળમય ગતિ, બરાબર છે, પંખાની સ્પીડ જોશો ને ઘરની અંદર જ પંખો ફરે છે, અરે વાહ પંખો ફરે છે, ગોળ 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 ગોળ, કેન્દ્રને અનુલક્ષીને ગતિ કરે છે ને। સ્પીડ તમે એક પર રાખો તો એકની સ્પીડ મેન્ટેન કરશે, બે રાખો તો બેની સ્પીડ મેન્ટેન, અચળ ગતિથી કરે છે। એવું થયું કે પાંચ પર પંખો કર્યો એટલે એક સેકન્ડ બેની સ્પીડ થઈ, પાછી પાંચની સ્પીડ થઈ, ફરી પાછી ત્રણની થઈ, ફરી પાછી એની જાતે સ્પીડ ચેન્જ નથી કરતો,
નિયમિત ગતિ કરે છે, અચળ ગતિ કરે છે. ઓકે, તો આવા એક્ઝામ્પલ તમે જોવા બેસશો, શોધવા બેસશો ને તો આજુબાજુમાં ઘણા બધા મળી રહેશે તમને, બરાબર છે? તો આવા એક્ઝામ્પલ શોધવાનો પ્રયત્ન કરો અને સમજવાનો પ્રયત્ન કરો, બરાબર છે? ચાલો, તો આજે પૂરું કરીએ આપણે, આવતીકાલે મળશું. આવતીકાલે મળશું એટલે એક્ઝામ્પલ કરવાના છે, ને એક્ઝામ્પલ કરતી વખતે આની આગળના લેક્ચરના જે નાના મોટા ઇક્વેશન જોયા છે, જે ટર્મ, જે લોજિક સમજ્યા છે, બધા યાદ રાખવા પડશે. અને આજના લેક્ચરમાં જેટલા પણ ઇક્વેશન કર્યા, એસી, વી, આવૃત્તિ, આવર્તકાળ, ઓમેગા, બરાબર છે, આ બધા જ ઇક્વેશન્સ તમને ખબર હોવા જોઈએ. અને ફાઇનલી આ ઇક્વેશન કેન્દ્રક આવીપણ, જો આટલા ઇક્વેશન્સ ખબર હશે તો આપણે ઇઝીલી એક્ઝામ્પલ કરી શકશું, ને એક્ઝામ્પલ કોઈ અઘરા પૂછાતા નથી, બરાબર છે? સમજી લો તો ઈઝી છે, ના સમજો તો ચીનની દિવાલ જેવો છે, આવડે જ નહીં, બરાબર છે? તો બધું વ્યવસ્થિત સમજીશું અને આપણે પ્રેક્ટિસ કરશું. તો નેક્સ્ટ ટાઈમ પડે છે, નેક્સ્ટ ટાઈમ બધા પાસે કેલ્ક્યુલેટર હોવું જોઈએ, નોટ પેન, બરાબર છે? આ બધું લઈને બેસવાનું છે. લોગ ટેબલ હોય તો લોગ ટેબલ પણ લઈને બેસવું, કારણ કે આપણે થીટા શોધવાનું થશે તો તે વખતે લોગ ટેબલ પણ જોશે. તો બધું લઈને બેસો, તમે સાથે બેસો, હું બોલતો જાઉં, લખતો જાઉં, તમે પણ લખો, જરૂર પડે તો મારી આગળ જતા રહો કે સર આ સ્ટેપ લખ્યું છે અને પછી આપણને આવડે છે તો કરવા માંડો આગળ, આન્સરને વેરીફાઈ કરીશું, બરાબર છે? તો આવતીકાલે મળશું. એક્ઝામ્પલ, એક્ઝામ્પલની શરૂઆત આપણે પ્રક્ષિપ્ત ગતિથી કરી, બરાબર? સદી સદીસ આપણે છેલ્લે પાછા લઈશું, જે બાકી રહ્યા છે એ પાછા લઈશું, નહીં તો આખો ટોપિક ચેન્જ થઈ જશે. તો અત્યારે આવતીકાલે આપણે મળશું ત્યારે પ્રક્ષિપ્ત ગતિના એક્ઝામ્પલથી શરૂઆત કરશું, એ પતી જાય અને નિયમિત ઓળતોડમાં ગતિ એના એક્ઝામ્પલની શરૂઆત કરશું, અને આ પતી જાય તો છેલ્લે સદીશ અદીશના એક્ઝામ્પલ આપણે કરવાના છીએ. ઓકે, તો પછી આપણું ચેપ્ટર પૂરું કરશું. ઓકે, તો મળીએ આપણે નવા લેક્ચરમાં, એક્ઝામ્પલ સાથે મળશું. નોટ પેન કેલ્સી ભૂલાય નહીં, કાળજી રાખશો આપણે બધા. ઓકે, મળીએ નવા લેક્ચરમાં, આવજો. નમસ્કાર.